हेलो नमस्कार मित्रों, प्रीवियस लेक्चर में आपणे सरेराश वेगनी बात करी हती। आजे आपणे ताक्षणिक वेग कई रीते छे, केम छे, शू छे ए आपणे समझवानुं छे, राइट ने। तो चलो जोईए आपणे ताक्षणिक वेग। ओके, तो चलो बेटा अहींया जो, तो पहला तो ताक्षणिक वेग तो जरूर केम पड़ी, जरूर केम पड़ी ए वस्तु इम्पोर्टंट छे, राइट ने। तो ध्यानथी समझो बेटा के सरेराश वेग, सरेराश वेग जे छे ए सरेराश वेग ए पदार्थे आपेल समयगाळामां केटली झडपथी गति करे छे तेनी माहिती आपे छे। टोटल समयगाळामां ए केटली एवरेज केटली झडपथी गति करे छे ए माहिती सरेराश वेग आपे छे। परंतु आ समयगाळा दरमियान जुदा जुदा ताक्षणिक समये केटली झड़पती गति करे छे ते जाणी शकातुं नथी। एटले के हूँ एम कहूँ कि भाई मैं 80 किलोमीटर पर हवरनी स्पीडे गाड़ी चलावी के कलाकमां 80 किलोमीटर पर हवरनी स्पीड हती, पण कोई मने एक्जेक्ट कही शके कि तमे 15 मिनिटे तमारी स्पीड केटली हती, 10 मिनिटे तमारी स्पीड केटली हती, नो। तो ए जे वस्तु छे ने ए शोधवा माटे आपणे शुं जोईए छे, ताक्षणिक वेग એટલે એટ અ ટાઈમ, ઇંગ્લિશ માં કે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી, કે એ સમયે એની વેલોસિટી કેટલી હશે। ઓકે, તો તાક્ષણિક વેગ ને આપણે વ્યાખ્યાયિત કરીશું, રાઈટ। તો તાક્ષણિક વેગ કોને કહેવાય, હવે જોઈ લો કે કોઈ ક્ષણે વેગ ને એટલે કે તાત્કાલિક વેગ ને સરેરાશ વેગ ના અતિ સૂક્ષ્મ સમયગાળા, સરેરાશ વેગ એટલે મોટો સમયગાળો, તાક્ષણિક વેગ એટલે સમયગાળો નાનો 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 નાનો, અતિ સૂક્ષ્મ સમયગાળો એટલે કે પર્ટિક્યુલર એટ અ ટાઈમ ના લક્ષ વડે દર્શાવી શકાય છે। એટલે કે v ઇક્વલ ટુ લિમિટ ડેલ t ટેન્સ ટુ 0 ડેલ x બાય ડેલ t, કે સમયગાળો એકદમ નાનો લઈ લો, સમયગાળો એકદમ નાનો લઈ લો તો પર્ટિક્યુલર ટાઈમનો તમને વેગ મળે છે, જેને આપણે શું કહીએ છીએ dx બાય dt, જેને આપણે શું કહીએ છીએ dx બાય dt, એટલે કે એ સમયનો વેગ। ઓકે, તો વસ્તુ ધ્યાનથી સમજી લેજો, સરેરાશ વેગ શોધો હોય એટલે એવરેજ આવે, અને તાક્ષણિક વેગ એટલે પર્ટિક્યુલર પોઈન્ટ પરનો વેગ, રાઈટ। અને dx બાય dt એટલે તમને ખબર છે કે વિકલન કઈ રીતે કરવાનું, રાઈટ ને। ઓકે ચલો બેટા, ચલો હવે જો અહીંયા જો a ઇક્વલ ટુ અહીંયા જો x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા પદાર્થનું સમીકરણ x ઇક્વલ ટુ a પ્લસ bt સ્ક્વેર વડે દર્શાવી છે, કઈ રીતે x ઇક્વલ ટુ a પ્લસ bt સ્ક્વેર, ઓકે, જ્યાં a ઇક્વલ ટુ 8.5 મીટર પર સેકન્ડ, b ઇક્વલ ટુ 2.5 મીટર પર સેકન્ડ માં માપન સેકન્ડમાં કરેલ છે। ઓકે, તો t ઇક્વલ ટુ 0 અને t ઇક્વલ ટુ 2 સમયે તેનો વેગ કેટલો હશે, શું કહેલું છે બેટા, t ઇક્વલ ટુ 0 અને t ઇક્વલ ટુ 2 તે સમયે, શું કહેલું છે, તે સમયે તેનો વેગ કેટલો હશે। હવે એક્ઝેક્ટ તે સમયનો વેગ મારે શોધો હોય તો મને ખબર છે કે અચ્છા તે સમયનો વેગ શોધવો છે તો મારે તાક્ષણિક વેગ શોધવાનો, તાક્ષણિક વેગ એટલે કે x તમને શું આપેલો છે બેટા અહીંયા a પ્લસ bt સ્ક્વેર, એમાં a અને b ની વેલ્યુ મૂકી દો, a કેટલો છે તમને 8.5 પ્લસ b તમને કેટલો આપેલો છે 2.5 અને t સ્ક્વેર, આ મારો x થઈ ગયો। હવે મારે એ સમયે વેગ શોધો હોય તો વેગ એટલે શું થઈ જશે બેટા dx બાય dt, વેગ એટલે શું થઈ જશે એનું t પ્રત્યે વિકલન, આપણને ખબર છે, રાઈટ ને। તો શું થઈ જશે, અચળનું 0 આમાં 2 આગળ આવશે, 2.5 ટી સ્ક્વેરનું શું થઈ જશે 2t, ટી સ્ક્વેરનું શું થઈ જશે 2t, તો ફાઇનલી મારો વેગ શું થઈ ગયો 2.5 ઇન્ટુ 2 શું થઈ ગયો 5t, શું થઈ ગયો વેગ મને મળી ગયો। તાક્ષણિક વેગ શોધવાનો એટલે હંમેશા સ્થાનાંતરના જે સમીકરણ છે એનું t પ્રત્યે વિકલન લેવાનું। ઓકે, તો હવે મારે કયા પોઈન્ટ આગળ શોધવાનું છે 0 અને 2, તો એમ કહી દઈ શકો v એટ t ઇક્વલ ટુ 0 તો 5 ઇન્ટુ 0 0 મીટર પર સેકન્ડ, અને બીજું કેટલા આગળ કહ્યું છે 2, v એટ t ઇક્વલ ટુ 2 તો 5 ઇન્ટુ 2 10 મીટર પર સેકન્ડ, આ આપણને શું મળ્યું a મળ્યો, યા આને હું કહી દઉં a અને આને કહી દઉં b,
तो ए नो जवाब मळ्यो मने, शुं जवाब मळ्यो कि t इक्वल टू 0 अने t इक्वल टू 2 समय एनो તાક્ષણિક વેગ। ओके ओके चलो बेटा हवे समझजो, t इक्वल टू 2 अने t इक्वल टू 4 वच्चे सरेराश वेग, શું કહેલો છે વચ્ચે સરેરાશ વેગ। તો સરેરાશ વેગમાં તમને ખબર છે બેટા, સરેરાશ વેગ એટલે તો શું કહેવાય છે, નોર્મલી આપણને ખબર છે વેગ ઇક્વલ ટુ ડેલ એક્સ બાય ડેલ ટી, એટલે કે એક્સ માં થતો ડિફરન્સ અને સમયમાં થતો ડિફરન્સ। એટલે કે કયા કયા સમયની વાત કરેલી છે, 4 અને 2, તો એક્સ તમારો શોધવાનો છે 4 એ માઈનસ એક્સ તમારો શોધવાનો છે કેટલા એ 2 અને સમય કેટલો આપેલો છે 4 માઈનસ 2, ક્લિયર ને। સ્થાનાંતરમાં થતો ફેરફાર અપોન સમયમાં થતો ફેરફાર, તો x એટ 4, x એટ 4 તો x તમને શું આપેલો છે બેટા 8.5 પ્લસ 2.5 ઇનટુ t સ્ક્વેર, રાઈટ। તો તમારે શોધવાનું શું થશે, x એટ 4 એટલે કે જ્યાં તમને t દેખાય એની જગ્યાએ 4, 8.5 प्लस 2.5 4 નો સ્ક્વેર, ફયા 4 નો સ્ક્વેર એટલે શું થઈ જશે 16, કેટલો થઈ જશે 16। ઓકે તો શું થઈ જશે, આ થઈ જશે 8.5 પ્લસ અહીંયા કેટલું થઈ જશે 16 ઇનટુ 2.5 એટલે 40 થઈ જશે, કેટલું થઈ જશે 40, રાઈટ ને। ઓકે તો એ જે 40 છે એને શું કરી દેવાનું, તો શું થઈ જશે 48.5, ઓકે આટલું થઈ જશે। અને બીજું કેટલા આગળ શોધવાનું છે, હવે 2 આગળ, તો શું થઈ જશે 8.5 પ્લસ 2.5 ઇનટુ 2 નો સ્ક્વેર કેટલો થઈ જશે 4, તો આ કેટલું થઈ જશે બેટા 8.5 પ્લસ 4 2 8 24 10 થઈ જશે, તો આ આ કેટલું થઈ જશે 18.5, રાઈટ ને। ઓકે કેટલું થઈ જશે 4 16 છે, રાઈટ ને 18.5, ક્લિયર। તો હવે મારે બંનેની વેલ્યુ મૂકી દો બેટા, 48.5 માઈનસ 18.5 ડિવાઈડ બાય 2, તો જવાબ કેટલો થઈ જશે 30/2, તો કેટલું થઈ જશે 15 મીટર પર સેકન્ડ, કેટલું થઈ ગયું 15 મીટર પર સેકન્ડ। અચ્છા તો તમને હવે ખબર પડી ગઈ, અચ્છા સર તાક્ષણિક વેગની વાત કરી હોય તો સમીકરણનું x પ્રત્યે વિકલન કરી લેવાનું, t પ્રત્યે વિકલન કરી લેવાનું અને એટ અ પોઈન્ટ મૂકી દેવાના, અને જો સરેરાશ વેગની વાત કરી હોય તો ઇનિશિયલ સ્થાનાંતરમાંથી ફાઇનલમાંથી ઇનિશિયલ માઇનસ કરો અને તે સમયનો ડિફરન્સ કરો, રાઈટ ને। આઈ થિંક એવરીવન ડન બેટા, વાય ધે બોથ ડિફરન્સ, વાય વી હેવ ટુ ફાઇન્ડ ધીસ વન એન્ડ વાય વી હેવ ટુ ફાઇન્ડ ધીસ વન, ઓકે સરેરાશ અને તાક્ષણિક એક્ઝામમાં ધ્યાન રાખવાનું, કન્ફ્યુઝ થતા નહીં, ઓકે ચલો બેટા ચલો। હવે તમને એમ કહે છે પ્રવેગ, તો પ્રવેગની સમજૂતી આપો, તો આપણને ખબર છે કે વેગમાં ફેરફાર થાય તો શું મળે છે પ્રવેગ, વેગમાં ફેરફાર થાય તો શું મળે છે આપણને પ્રવેગ, એટલે કે વેગમાં થતા સમય દરના ફેરફારને આપણે શું કહીએ છીએ પ્રવેગ કહીએ છીએ, રાઈટ ને। ચલો તો પ્રવેગમાં સેમ ટુ સેમ વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર સરેરાશ પ્રવેગ, એટલે કે વેગમાં થતો ફેરફાર અપોન સમયગાળો એટલે કે સમયમાં થતો ફેરફાર, તો સરેરાશ પ્રવેગ એને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ, વી ટુ માઇનસ વી વન અપોન ટી ટુ માઇનસ ટી વન, વેગને કઈ રીતે બતાવતા હતા, એક્સ ટુ માઇનસ એક્સ વન અપોન ટી ટુ માઇનસ ટી વન, ક્લિયર ડન ડન ડન, રાઈટ। ચલો બેટા હવે જુઓ કે તાત્કાલિક પ્રવેગ સેમ ટુ સેમ પેલાના જેમ જ, કે સરેરાશ પ્રવેગ શાના માટે હોય છે, એવરેજ હોય છે, તાત્કાલિક એટલે મારે પર્ટિક્યુલર પોઈન્ટ માટે પ્રવેગ જોઈએ છે, તો પર્ટિક્યુલર પોઈન્ટ માટે સેમ ટુ સેમ આખે આખો જે સમયગાળો છે અને એકદમ સૂક્ષ્મ કરી દેવાનો, તો એટ અ પોઈન્ટ તમને પ્રવેગ મળશે, રાઈટ ને। એટલે શું કહેલું છે કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ફોર ડેલ્ટા ટી, તો એ ઇક્વલ ટુ શું થઈ જશે ડીવી બાય ડીટી, ઇક્વલ ટુ શું થઈ જશે ડીવી બાય ડીટી, ક્લિયર। તો હવે અહીંયા જોજો, અહીંયા આપણને શું મળી બેટા, પહેલાં એક્સ આપેલો હતો એનું એક પ્રત્યે વિકલન કરો તો તમને શું મળે છે વેગ, પણ એ એટલે તો શું થઈ જશે વીનું વિકલન કરવાનું છે, રાઈટ ને એક વખત, ઓકે તો આને આ રીતે પણ લખી શકું ડી બાય ડીટી, વીની જગ્યાએ શું લખાય બેટા ડીએક્સ બાય ડીટી, તો વીની જગ્યાએ શું લખ્યું ડીએક્સ બાય ડીટી,
राइट ने, d by dt v, v તમને શું આપેલો છે dx by dt, તો ફાઇનલી મારો એ આ રીતે પણ લખાય, બે વખત વિકલન d square x by dt square. ખાસ ધ્યાન રાખજો, જો v નું સમીકરણ આપેલું હોય, વેગ આપેલો હોય તો એક જ વખત વિકલન કરવાનું, જો સ્થાનાંતરનું સમીકરણ આપેલું હોય તો બે વખત વિકલન કરવાનું. કેટલી વાર? બે વખત, રાઈટ ને? આ એક વાર, આ બે વાર, ઓકે. અને જો સ્થાનાંતર આપેલું હોય તો વેગ શોધો હોય તો એક વાર વિકલન કરવાનું, રાઈટ? ક્યારે? ક્યારે જરૂર પડે? જ્યારે તાક્ષણિક વેગ યા તો તાક્ષણિક પ્રવેગ શોધતા હોય ત્યારે, રાઈટ ને? ચલો, તાત્કાલિક પ્રવેગનું સમયની સાપેક્ષે વિકલન, તો અહીંયા આપેલું છે ને, અહીંયા જો એ ઇક્વલ ટુ ડી સ્ક્વેર એક્સ અપન ડી ટી સ્ક્વેર, એને આ રીતે પણ બતાવાય છે, એક્સ ડબલ ડોટ, એક વખત વિકલન છે અને શું કહેલું છે, એક્સ ડોટ, ઓકે. તો ફાઇનલી તમને ખબર પડી ગઈ એ જ વસ્તુ, કણનો કોઈ પણ ક્ષણે પ્રવેગ એટલે સ્થાનનું સમયની સાપેક્ષે બે વાર વિકલન, સ્થાનનું સમયની સાપેક્ષે બે વાર વિકલન, એને શું કહીએ છીએ, તાક્ષણિક પ્રવેગ, ઓકે. ચલો, ઓકે, રાઈટ. ચલો, ઓકે, પ્રવેગની દિશા ધન ઋણ કે શૂન્ય કોઈ પણ હોઈ શકે છે, ક્લિયર? ધન ઋણ કે શૂન્ય કોઈ પણ હોઈ શકે છે, ડિપેન્ડ્સ ઓન કે વેગની દિશા કઈ રીતની છે, ઓકે. ચલો બેટા, ચલો 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 ચલો, હવે અહીંયા જો સેમ ટુ સેમ ક્વેશ્ચન, એના જેવો જ ક્વેશ્ચન છે, જોઈ લેજો ને, સમીકરણ સેમ ટુ સેમ જ આપેલું છે કે એક્સ તમને શું આપેલો છે, એ પ્લસ બીટી સ્ક્વેર, એમાં એ અને બી આપેલા છે, ઓકે, રાઈટ. હવે મને શું કહેલું છે, જોજો, આને કીધું એ, આને કીધું બી, ટી ઇક્વલ ટુ ઝીરો અને ટી ઇક્વલ ટુ સમયે તેનો પ્રવેગ શોધો, એટ અ ટાઈમ એનો મારે પ્રવેગ શોધવાનો કહેલો છે. અચ્છા, એટ અ ટાઈમ પ્રવેગ શોધવાનો કહેલો છે. સમીકરણ શાનું આપેલું છે, વીનું કે એક્સનું? વીનું આપેલું, તો એક વખત વિકલન, એક્સનું આપેલું, તો બે વખત વિકલન, તો હું અહીંયા જોઈશ, અચ્છા એક્સનું આપેલું છે, તો કેટલી વાર વિકલન? બે વાર વિકલન, જોઈ લો. ચલો, પહેલા વી શોધીશ, ડીએક્સ બાય ડીટી, તો આ તો ઝીરો થઈ જશે, ઓકે, બીની વેલ્યુ મૂકવાની બાકી છે, ઓકે, આ તો ઝીરો થઈ જશે, આ સેમ ટુ સેમ, 2.5 ઇન્ટુ 2t 5t, કેટલું થઈ ગયું, 5t, ઓકે. હવે જોજો બેટા, ફરીથી આનું વિકલન, આનું ફરીથી વિકલન, ઓર વી કેન સે એ ઇક્વલ ટુ વીનું એક વખત વિકલન, ત્યાં તો કહી શક્યા કે આનું ફરીથી વિકલન, બધું સેમ જ છે, બધું સેમ જ છે, તો આ જે જવાબ મળ્યો એનું ફરીથી વિકલન, તો શું થઈ જશે, 5, ફરીથી વિકલન શું મળ્યું, 5. હવે મારે કયા પોઈન્ટ આગળ શોધવાનું કહ્યું છે બેટા, 0 અને 2, તો હું એમ કહીશ કે a at t equal to 0, તો સર આમાં તો કોઈ t વાળું ટર્મ છે જ નહીં, તો નોટ વરી, ટેન્શન ના લો, વે પ્રવેગ કેવો છે, અચળ છે, તો એમના એમ જ રહેશે ને બેટા, 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને a at t equal to શું કહેલું છે, 2, તો શું થઈ જશે, એના એજ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, કેમ કે અહીંયા કોઈ ટીનું ટર્મ છે જ નહીં, તો વેલ્યુ ક્યાં મૂકશો, એમના એમ રહેશે, ઓકે. તો આ થઈ ગયો તમારો એ. હવે હવે મને શું કહેલું છે, ટી ઇક્વલ ટુ 2 અને ટી ઇક્વલ ટુ 4 વચ્ચે સરેરાશ પ્રવેગ કેટલો, 2 અને 4 વચ્ચે સરેરાશ પ્રવેગ કેટલો, રાઈટ ને? તો હવે સમજો બેટા, કે જો ટી ઇક્વલ ટુ 2 અને 4 વચ્ચે સરેરાશ પ્રવેગની વાત કરેલી છે, તો આપણે એમ કહી શકાય કે વચ્ચે માટે તો સર મને યાદ છે કે એ તમારું શું થઈ જશે, v2 - v1 upon t2 - t1, v2 એટલે કે ફાઇનલ કેટલા માટે લેવાનું છે, 4 માટે, અને આ કેટલા માટે લેવાનું છે, 2 માટે, રાઈટ ને? તો હું લઈ લઈશ v of 4 - આ કેટલા માટે લેવાનું છે, 2 માટે, તો v of 2 upon t2 એટલે 4 - 2, રાઈટ? તો v of 4 ધ્યાન રાખજો, x of 4 નથી, v of 4 છે,
तो v ऑफ 4 માટે v વાળું સમીકરણ આપણે શું મળ્યું બેટા v = શું મળેલું છે 5t v = શું મળેલું છે 5t તો અહીંયા હું જોઈ લઈશ v = 5t તો v ઓફ 4 તો જ્યાં x દેખાય એની જગ્યાએ 4 20 મીટર પર સેકન્ડ અને v ઓફ 2 જ્યાં x દેખાય એની જગ્યાએ 2 10 મીટર પર સેકન્ડ ક્લિયર તો બંનેની વેલ્યુ મૂકી દો હવે 20 માઈનસ 10 ડિવાઈડ બાય 2 તો શું થઈ જશે 10 ડિવાઈડ બાય 2 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર કેટલો આવ્યો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આઈ થિંક એવરીવન ડન બેટા એવરીવન ડન હવે કઈ પણ પૂછાય અહીંયા x આપેલો હોય v આપેલો હોય શરમને ખબર પડી ગઈ બીજી વસ્તુ ખાસ યાદ રાખજો જો ઉપરથી નીચે આવીએ ફોર્મેશન કયું છે x માંથી v શોધ્યો v માંથી શોધ્યો a તો આ ફોર્મેશન આમ છે ઓકે જો ઉપરથી નીચે આવીએ તો આપણે વિકલન કરીએ છીએ શું કરીએ છીએ વિકલન ઓકે તો ઘણીવાર ક્યાંક આપણને જરૂર પડે કે નીચેથી ઉપર જવું પડે તો નીચેથી ઉપર જવું પડે તો v આપેલો છે ને x શોધવો હોય તો તો યાદ રાખવાનું બેટા કે નીચેથી ઉપર જવાનું હોય તો યાદ રાખવાનું આનું સંકલન કરવાનું શું કરવાનું સંકલન વિકલન ઉલટું ઉપરથી નીચે જાવ તો વિકલન નીચેથી ઉપર જાવ તો સંકલન ખાસ યાદ રાખવાનું નોટ ધીસ વન અને નોટ કરીને રાખજો રાઈટ ને ઓકે 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 ચલો બેટા તો તાત્ક્ષણિક વેગ અને પ્રવેગ શોધો અચળ વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને અર્થઘટન કરો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ધ્યાનથી સમજજો બેટા શું કહેલું છે અચળ વેગ u ગતિ કરતા પદાર્થ વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચે પ્રમાણે દર્શાવેલો છે રાઈટ શું કહેલો છે વેગ તમારો અચળ કયો છે કે સમય વધી રહ્યો છે પણ વેગમાં કોઈ ફરક પડતો નથી ઓકે તો આલેખ તમારો અચળ છે શું કહેવા શું માંગે છે ધ્યાનથી સમજો અચળ વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખાને સમાંતર હોય છે ધેટ ઇઝ ક્લિયર ઓકે મેઇન વસ્તુ આ સમજવાની છે કે t = 0 થી t = સમયગાળા વચ્ચે આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ અચ્છા તો 0 અને t વચ્ચે આલેખ વડે તમારું જે ક્ષેત્રફળ ઘેરાય છે ઓકે તે બાજુવાળા લંબચોરસના ક્ષેત્રફળ જેટલું છે એટલે કે આપણને ખબર છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે બેટા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ તો આ થઈ ગઈ તમારી પહોળાઈ આ થઈ ગઈ તમારી ઊંચાઈ પહોળાઈ છે t ઊંચાઈ છે u ઓકે તો u ઇન્ટુ t એટલે ut u ઇન્ટુ t એટલે કે ut અચ્છા સર આમાં શું નવું છે કંઈ ખબર નથી પડતી પણ ધ્યાનથી સમજો હવે આવશે કે અચળ વેગ વિરુદ્ધ સમય વડે જે ક્ષેત્રફળ મળે છે ને જે ક્ષેત્રફળ એ તમને સ્થાનાંતર આપે છે શું આપે છે સ્થાનાંતર ઘણીવાર એવું હોય છે કે ફક્ત ગ્રાફ આપેલો હોય છે અને એમ કહેવામાં આવે કે આના પરથી સ્થાનાંતર શોધો તો ગ્રાફનું જે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય તો એનું જે ક્ષેત્રફળ શોધો ને એ જ એનું સ્થાનાંતર થશે ક્ષેત્રફળ શોધો એ જ એનું સ્થાનાંતર થશે અચ્છા તો આપણે ક્ષેત્રફળ તો શોધી દીધું શું શોધી દીધું લંબચોરસનું ક્ષેત્રફળ u ઇન્ટુ t હવે હું એને પ્રૂવ કરી દઉં કે એ સ્થાનાંતર છે તમારું કામ થઈ ગયું તમારું કામ થઈ ગયું રાઈટ ને ધ્યાનથી જો બેટા તો શું કહેલું છે ખબર છે ut એટલે કે u એટલે વેગ તો અંતર ભાગ્યા સમય વેગ એટલે શું થઈ જાય અંતર ભાગ્યા સમય ઇન્ટુ સમય તો શું મળ્યું તમને અંતર મળી કે ના મળ્યું શું મળી ગયું અંતર અને ut બરાબર તો આપણે શું લખેલું છે ut બરાબર તો શું લખેલું છે લંબચોરસનું ક્ષેત્રફળ તો સીધે સીધું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ut અને ut બરાબર અંતર તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જશે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર થઈ જશે અંતર શું થઈ જશે બેટા અંતર એટલે કે ક્ષેત્રફળ પદાર્થે કાપેલ અંતર અથવા સ્થાનાંતર જેટલું હોય છે ક્ષેત્રફળ કેટલું હોય છે સ્થાનાંતરના જેટલું હોય છે બેસ્ટ પોઈન્ટ છે ધ્યાનથી સમજો v વિરુદ્ધ t નો ગ્રાફ હોય તો જે ક્ષેત્રફળ મળે એ તમને આપશે સ્થાનાંતર નીટમાં આવા ક્વેશ્ચન પૂછાય છે સમજજો આપણે કરાવીશું
ओके પણ તમને જ્યારે પૂછાય ત્યારે તમને વિઝ્યુઅલાઇઝ થવું જોઈએ અચ્છા વીવી રૂટીનો ગ્રાફ છે જે ફિગર છે એનું ક્ષેત્રફળ શોધી દો મારું કામ પૂરું તો તમને સ્થાનાંતર મળી ગયો ક્લિયર એવરીવન ડન અને બીજી વસ્તુ કે અક્ષની ઉપર ઘેરાતું ક્ષેત્રફળને આપણે ધન અને નીચે ઘેરાતા ક્ષેત્રફળને આપણે શું ગણીએ છીએ ઋણ ગણવામાં આવે છે ઉપરનું ક્ષેત્રફળ ધન નીચેનું ક્ષેત્રફળ ઋણ એ આપણને ખબર છે ક્લિયર ઓકે તો ઇમ્પોર્ટન્ટ ટોપિક તાક્ષણિક વેગ પ્રવેગ અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે છે એનું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર આપે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રણે ત્રણ ટોપિક આજે આપણે કરી લીધા ઓકે બેટા તો ચલો એબીસી ક્લાસીસ તરફથી ડોક્ટર વિશાલ પટેલ હું તમારું સ્વાગત કરી રહ્યો છું ઓકે તો અહીંયા તમે ક્લાસમાં જોડાવા માંગતા હોય તો અમે ઓનલાઈન બધી જ તૈયારી કરાવીએ છીએ ઓકે જોડાજો ડેમો ફ્રી છે મજા આવે તો જ ફી કરવાની બધી જ તૈયારી અહીંયા થશે ઓકે ઘણા બધા સ્ટુડન્ટ જોડાયેલા છે રાઈટ ને અને જો તમે ઓફલાઈન ભણવા માંગતા હોય તો આ રહ્યું અમારું સુંદર બિલ્ડિંગ ઓકે સેક્ટર 24 ગાંધીનગર કંઈ પણ ડાઉટ હોય તો આ નંબર પર કોલ કરી શકો છો તમે ક્લાસની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ઓકે ચલો બાય બાય થેન્ક યુ